સાહેબ, આજે સર્કિટ હાઉસમાં જે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું એ કયા મુદ્દા ઉપર કરવામાં આવ્યું ને શું છે એની વિગત? આજે જે મિટિંગ મળી એ પ્રેસ ઓનર્સ વેલફેર એસોસિએશન અને આરટીઆઈ એક્ટિવિસ્ટ, જનજાગૃતિ સેવા કેન્દ્ર સંચાલિત આરટીઆઈ એક્ટિવિસ્ટોનું એક અગત્યની મિટિંગ સિલેક્ટેડ આખા ગુજરાતના 30-35 ચુનંદા કાર્યકરોની આજે મિટિંગ થઈ. એની અંદર આગામી રણનીતિ નક્કી કરવામાં આવી, જેની અંદર આખા ગુજરાતની અંદર વ્યાપક સંગઠનનું માળખું તાલુકાથી જિલ્લાથી અને કેન્દ્ર સુધી આખું માળખું રચી અને આખા ગુજરાતની અંદર લગભગ 10,000 કાર્યકરોની એક ટીમ તૈયાર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. અને સાથે સાથે કોલેજોની અંદર અને સ્કૂલોની અંદર આરટીઆઈના કાયદાની જાણકારી આપી અને વિદ્યાર્થીઓ અને આવનારા ભવિષ્યના આપણા જે આપણા દેશનું ભવિષ્ય છે એ બાળકોને પણ આ કાયદાથી લાભથી અને એનાથી શું કરી શકાય, કેવી રીતે અરજી કરી શકાય એના માટે જાગૃત અને પ્રશિક્ષિત કરવા માટે સમિતિ તરફથી એક કાર્યક્રમ ઘડી કાઢવામાં આવશે. એ ઉપરાંત આજની મિટિંગની અંદર અમિત જેઠવાની હત્યાના જે હત્યારાઓ હતા એ લોકોને સજા માટે ભીખુભાઈ બાટાવાલાનું સન્માન કરવાનું અને આરટીઆઈ એક્ટિવિસ્ટ જે વયોવૃદ્ધ ભૂપેન્દ્રભાઈ પટેલ છે એમનું સન્માન કરવાનું પણ નક્કી કર્યું. રાજ્યપાલ શ્રી જે નવા નિમાયા છે એની પણ શુભેચ્છા મુલાકાત લેશે. મહિલાઓની બાબતમાં સરકારની અંદર અને નવજાત બાળકોને કુપોષણ જે મળતું હોય, પ્રાથમિક શાળાના શિક્ષકોને જે અન્યાય થતો, આ તમામ વિગતોની ચર્ચા કરવામાં આવીને એની અંદર સમિતિના તમામ કાર્યકરો ભાઈઓ બહેનો બધા જ એક્ટિવિસ્ટ થઈ અને જબરજસ્ત કામ કરવાની બધાએ ખાતરી આપી છે. એટલે આગામી દિવસોની અંદર જનજાગૃતિ સહાય કેન્દ્ર ગુજરાતના તમામ નાગરિકોની મદદની અંદર, આરટીઆઈ એક્ટિવિસ્ટોની મદદની અંદર અને જ્યાં પણ ભ્રષ્ટાચાર થતો હોય, અન્યાય થતો હોય, પોલીસ દમન થતું હોય, આ બધાની અંદર ફાઇટ આપવા માટે એકજૂથ થઈ અને કામગીરી કરશે એવું આજની બધી મિટિંગની અંદર નક્કી કરવામાં આવ્યું.